Hello students, now in additional question bank of chapter 2, we completed total 20 questions till last lecture. Right now we are going to start question number 21. Question is x minus bc upon d plus c. Actually this is not d, d is possible and nothing, કારણ કે અહીંયા તમે જો a b c જ આપેલું છે અને અહીંયા પણ a plus b plus c છે. એટલે અહીંયા આપણે બી કરવું જોઈશે. યસ, બી પુટ કરી દઈએ અહીંયા. વેઇટ, ઇટ ઇઝ બી. ઓકે, સો એક્સ માઇનસ બી સી અપોન બી પ્લસ સી પ્લસ એક્સ માઇનસ સી એ અપોન સી પ્લસ એ પ્લસ એક્સ માઇનસ એ બી અપોન એ પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ બી પ્લસ સી. ધ વેલ્યુ ઓફ એક્સ ઇઝ, ઓકે, see first of all we are writing our question x minus bc upon b plus c plus x minus ca upon c plus a plus x minus ab upon a plus b is equals to a plus b plus c. okay, ચલો પ્રોબ્લેમ નહીં છે કે ક્વેશ્ચન સ્ટાર્ટ ક્યાંથી કરવો, કારણ કે ક્રોસ મલ્ટિપ્લિકેશન, એલસીએમ કે કોમન કોઈ વસ્તુ પોસિબલ નથી. તો અહીંયા તમે જો બી પ્લસ સી ઇઝ ગિવન, હિયર સી પ્લસ એ ઇઝ ગિવન એન્ડ હિયર એ પ્લસ બી ઇઝ ગિવન. તો અહીંયા શું ઘૂંટે છે? એ અહીંયા તો કે બી એન્ડ હિયર સી. તો આપણે સ્ટેપ આવું બનાવીએ અત્યારે. ઇટ ઇમ્પ્લાઇઝ દેટ એક્સ માઇનસ બી સી અપોન બી પ્લસ સી માઇનસ એ અને એક બ્રેકેટ જ ગણી લઈએ એટલે આપણને પ્રોબ્લેમ ન થાય. ઓકે, પ્લસ જો આ કંઈ અલગ બ્રેકેટ નથી, ખાલી મેં લખ્યું છે એવી રીતે, એટલે આટલાની કેલ્ક્યુલેશન આપણે કરશું. એક્સ માઇનસ સી એ અપોન સી પ્લસ એ. ચાલો અહીંયા શું ઘટે છે? બી એટલે માઇનસ બી પ્લસ એક્સ માઇનસ એ બી અપોન એ પ્લસ બી માઇનસ સી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. ઓકે, નાવ સી વી આર ટેકિંગ એલસીએમ એક્સ માઇનસ બી સી માઇનસ એ ઇન ટુ બી સી. ચાલો બી પ્લસ સી એક સ્ટેપ આપણે એડ કરી દઈએ. અપોન બી પ્લસ સી પ્લસ એક્સ માઇનસ સી એ માઇનસ બી ઇન ટુ સી પ્લસ એ ડિવાઇડેડ બાય c plus a plus x minus ab minus c into a plus b upon a plus b equals to 0. Okay, now multiplication with bracket, it implies that x minus bc minus a into bc ab minus ac divided by b plus c plus x minus ac minus bc minus ab. Okay, multiplication bc minus ab upon c plus a plus x minus ab minus c into a plus b. What what happened? Ac minus bc. Okay, ઓર્ડર ગમે તે લખો, એની સાથે કોઈ મતલબ નથી. એ બી લખો કે બી એ લખો, એ પ્લસ બી ઇક્વલ્સ ટુ ઝીરો. ઓકે, ચાલો એક સ્ટેપ હજી એડ કરી દો એટલે સમજવામાં તમને ઇઝી રહે. આ બધા નેસેસરી સ્ટેપ નથી, ખાલી સમજવા માટે સમય હોય છે. એટલે એક્સ માઇનસ, ઓકે, નાઉ આઈ એમ અરેન્જિંગ ધીસ ટર્મ્સ ઇન પ્રોપર ઓર્ડર. એ બી માઇનસ બી સી માઇનસ સી એ કે એ સી સી એ લખીએ, એટલે ચાલો ઓર્ડર આપણો મેન્ટેન થઈ સી એ. ઓકે, એ બી માઇનસ બી સી માઇનસ સી એ અપોન બી પ્લસ સી અપોન બી પ્લસ સી પ્લસ એક્સ માઇનસ, અહીંયા પણ એ રીતે છે, એ બી માઇનસ બી સી માઇનસ સી એ અપોન સી પ્લસ એ પ્લસ એક્સ માઇનસ એ બી બી સી સી, અહીંયા પણ એ જ છે, એ બી માઇનસ બી સી માઇનસ સી એ અપોન એ પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો.
Okay, now what is common factor? Numerator is common. Taking numerator common, it implies that x minus ab minus bc minus ca, common factor. Now what left? 1 upon b plus c plus 1 upon c plus a plus 1 upon a plus b is equals to 0. चलो एक तो बे ब्रैकेट ने अपने 0 साथे कंपेयर करिए, એની કરતા બેટર છે કે આખો બ્રેકેટ છે 0 ના ડિવિઝન માં જવા દો એટલે 0 થઈ જશે. તો શું વધશે? તો કે ભાઈ x માઇનસ ab માઇનસ bc માઇનસ ca ઇઝ ઇક્વલ્સ ટુ 0. ધેન x ઇઝ ઇક્વલ્સ ટુ વોટ? તો કે આ ab આ સાઈડ આવે એટલે પ્લસ ab પ્લસ bc પ્લસ ca કે ac. ધીસ ઇઝ અવર આન્સર. ओके एक्स इक्वल्स टू ए बी प्लस बी सी प्लस सी ए. चलो चेक करिए आपेलो छे के नहीं. ए बी प्लस बी सी प्लस सी ए, यस ऑप्शन डी इज करेक्ट ऑप्शन. बराबर, तो आवा सम में आपणे ऑप्शन पुट करीने सॉल्व न करी शकीए. सब कंपलसरी कैलक्युलेट करवो पड़े ने थोड़ो लेंथी पण पड़े छे आ सम, आ टाइपना सम. क्वेश्चन नंबर 22. ओके चलो, अहीं आपणी पासे बे रस्ता छे કે ભાઈ આ ક્વેશ્ચન સોલ્વ કરીને આપણે ટ્રાય કરીએ તો ઇટ ઇઝ નિયર ટુ ઇમ્પોસિબલ, કારણ કે ક્યુબિક ઇક્વેશન આવશે. ઓબ્વિયસલી તમે જોઈ શકો કે અહીંયા તમને એક્સ ઇન્ટુ એક્સ કરો તો એક્સ સ્ક્વેર આ સાઈડ એક્સ સ્ક્વેર બરાબર, અને એક એક્સ સાથે મલ્ટીપ્લાય થાય ડિનોમિનેટર સાથે એટલે એક્સ ક્યુબ. ક્યુબિક ઇક્વેશન છે અને ક્યુબિકમાં આપણે રૂટ પ્લસ માઇનસ રૂટ સિક્સ પ્લસ માઇનસ રૂટ થ્રી ટુ પ્લસ માઇનસ ટુ રૂટ થ્રી આવો આન્સર લાવો નિયર ટુ ઇમ્પોસિબલ થઈ જાય. બરાબર છે, એટલે આ સમનું સોલ્યુશન બહુ ડિફિકલ્ટ છે. તો આપણે શું કરીએ? ઓપ્શન પુટ કરીએ. એક અહીંયા સારું છે, શું છે કે બધામાં ઝીરો છે. જો ઝીરો ઝીરો ઝીરો, સોરી ઝીરો. ઓકે, જો ઝીરો સેટિસ્ફાય થાય તો આપણા માટે પ્રોબ્લેમ છે. ઝીરો આ ઇક્વેશન સેટિસ્ફાય કરે તો આપણા માટે પ્રોબ્લેમેટિક છે. બટ જો ઝીરો પુટ કરતા આન્સર ન મળે, એલએચએસ ઇક્વલ્સ ટુ RHS ન થાય, તો આન્સર કયો આવશે? નન ઓફ ધીઝ આવશે. બરાબર છે, ચાલો તો આપણે ઝીરો પુટ કરીએ. થોડું આમાં છે ને મગજ યુઝ કરવું પડે આપણે. એનું રીઝન છે કે તમે સોલ્વ કરવા જશો તો ઇમ્પોસિબલ, મેં કીધું નિયર ટુ ઇમ્પોસિબલ થઈ જાય, સોલ્વ થાય પણ બહુ ડિફિકલ્ટ થઈ જાય. બરાબર, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ લેફ્ટ હેન્ડ સાઈડ. LHS લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ ટુ અપોન એક્સ માઇનસ ટુ માઇનસ એક્સ માઇનસ ટુ અપોન એક્સ પ્લસ ટુ. ઓકે ચલો, વી આર પુટિંગ એક્સ ઇક્વલ્સ ટુ ઝીરો. તો ઝીરો પુટ કરીએ તો શું બને છે? આપણે જો ઝીરોથી આન્સર આવી જશે, સેટિસ્ફાય થશે, તો આ ક્વેશ્ચન સોલ્વ કરવો બહુ ડિફિકલ્ટ થઈ જશે. તો કે ભાઈ ઝીરો પ્લસ થ્રી અપોન ઝીરો, સોરી નોટ થ્રી, ટુ. ઝીરો પ્લસ ટુ અપોન ઝીરો માઇનસ ટુ માઇનસ ઝીરો માઇનસ ટુ અપોન ઝીરો પ્લસ ટુ. ઓકે, સો ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ ટુ અપોન માઇનસ ટુ માઇનસ માઇનસ ટુ અપોન ટુ. તો આ શું થયું? તો કે માઇનસ વન માઇનસ માઇનસ વન. ઓકે, શું થયું? માઇનસ વન માઇનસ માઇનસ પ્લસ વન, સોરી માઇનસ વન પ્લસ વન ઇક્વલ ટુ ઝીરો. સો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઝીરો, રાઇટ હેન્ડ સાઈડમાં જો ઝીરો આવશે તો આપણને તકલીફ પડશે. બરાબર, લેફ્ટ હેન્ડ સાઈડ, ચાલો RHS રાઇટ હેન્ડ સાઈડ. RHS ઇક્વલ્સ ટુ, RHS ઇક્વલ્સ ટુ એક્સ માઇનસ વન ડિવાઇડેડ બાય એક્સ પ્લસ થ્રી માઇનસ એક્સ પ્લસ થ્રી અપોન એક્સ માઇનસ વન. ઓકે, ના પુટિંગ એક્સ ઇક્વલ્સ ટુ ઝીરો. આ ઝીરો બંને માટે આપણે પુટ કરવાના છે. બરાબર છે, તો ઝીરો માઇનસ વન પ્લસ થ્રી, ઝીરો પ્લસ થ્રી માઇનસ ઝીરો પ્લસ થ્રી અપોન ઝીરો માઇનસ વન. સો ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વન બાય થ્રી માઇનસ થ્રી બાય માઇનસ વન. ચાલો, તો માઇનસ વન બાય થ્રી માઇનસ માઇનસ પ્લસ થ્રી બાય વન ઇક્વલ ટુ થ્રી. બટ ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ વોટ? સિક્સ, થ્રી સોરી નાઇન, નાઇન માઇનસ વન એટલે એટ બાય થ્રી.
તમે જોઈ શકો કે હિયર LHS ડઝ નોટ ઇક્વલ્સ ટુ RHS. દેટ મીન્સ ઝીરો ઇઝ નોટ અ સોલ્યુશન ઓફ અવર ક્વેશ્ચન. ઝીરો આનું સોલ્યુશન નથી, નહીતર બંને સાઈડ આપણને આન્સર મળે ને. ઝીરો સોલ્યુશન નથી તો એબીસી પોસિબલ જ નથી. આપણો આન્સર શું આવે? ડી, નન ઓફ ધીઝ આવે. બરાબર છે? અને જો આટલી બધી કેલ્ક્યુલેશન નથી કરવાની, એમ નામ ખાલી ઓબ્ઝર્વ કરીને જોઈ જ શકો તમે કે ઝીરો એટલે આ એક્સ, આ બધું રિમૂવ કરી દો. શું વધ્યું? સીધો આપણો આન્સર આવી જાય કે ને, એક્સ ઇક્વલ ટુ ઝીરો પુટ કરીએ તો. બરાબર? એટલે આવી કેલ્ક્યુલેશન તો ખાલી મેં તમને દેખાડવા માટે કરી, તમારે આવું બધું ફોલો નથી કરવાનું. ઓનલી અહીંથી જ તમે ચેક કરી શકો કે આ 1 1 0 થઈ જાય છે, 1/3, 3/1 નોટ પોસિબલ, LHS ડઝ નોટ ઇક્વલ્સ ટુ RHS. તો આપણે ક્વિકલી આનો આન્સર આપી શકીએ. ક્વેશ્ચન નંબર 23. ઇફ એક્સ માઇનસ એ અપોન બી પ્લસ એક્સ માઇનસ બી અપોન એ ઇક્વલ ટુ બી અપોન એક્સ માઇનસ એ પ્લસ એ અપોન એક્સ માઇનસ બી, ધેન ધ વેલ્યુ ઓફ એક્સ આર. ચલો, તો આમાં તો ઘણા બધા ઓપ્શન છે એટલે આપણે ઓપ્શન પુટ કરવાનું નથી. બીજું કે ભાઈ, એક ઝીરો ઝીરો આપણી પાસે એક ઓપ્શન છે. ચાલો, કે બધામાં એબીસી, આ એમાં ઝીરો છે, બીમાં ઝીરો છે અને સીમાં ઝીરો. જો ઝીરો સેટિસ્ફાય કરશે લેફ્ટ હેન્ડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ, તો આપણે આખો સમ સોલ્વ કરવો પડશે. ઝીરો સેટિસ્ફાય ન કરે તો ઓપ્શન ડી આપણો આન્સર થશે. ઓકે, ચાલો તો ફટાફટ ચેક કરી લઈએ કે એક્સ માઇનસ એ લેફ્ટ હેન્ડ સાઈડ LHS ઇક્વલ ટુ, જો હવે ડાયરેક્ટ આપણે પુટ કરી દેવું છે, માઇનસ એ અપોન બી, આ રીતે તમારે આ રીતે કરવાનું, પ્લસ માઇનસ બી અપોન એ. ઓકે, LHS આવી ગયું RHS. ઓકે ભાઈ, બી અપોન માઇનસ એ પ્લસ એ અપોન માઇનસ બી. ઓકે, સાઈન આપણે માઇનસ કોમન લઈ લઈએ તો માઇનસ એ અપોન બી પ્લસ બી અપોન એ. અહીંયા પણ આપણે સાઈન કોમન લઈ લઈએ માઇનસ, તો શું થયું? એ અપોન બી પ્લસ બી અપોન એ થાય ને. અમે આ રીતે લખ્યું, એ અપોન બી આગળ, બી અપોન એ. તો ઝીરો આન્સર તો પોસિબલ છે એટલે આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરવો પડે. બરાબર છે? ઓપ્શન ડી નથી તો ક્લિયર થઈ ગયું કે નહીં? તો હવે આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવું પડશે, એ છે, બી છે કે સી છે. ઓકે, ચાલો, ક્વેશ્ચનમાં આ રીતે છે કે ભાઈ, એક્સ માઇનસ એ, ઇફ એક્સ માઇનસ એ અપોન બી પ્લસ એક્સ માઇનસ બી અપોન એ ઇઝ ઇક્વલ્સ ટુ બી અપોન એક્સ માઇનસ એ પ્લસ એ અપોન એક્સ માઇનસ બી. ઓકે, આપણે આવી રીતે એક્ઝામમાં આ સમય હોય તો પહેલાં શું ચેક કરવાનું? ઝીરો ચેક કરવાનું. પછી ઓપ્શન નથી પુટ કરવા, એનું રીઝન છે કે બહુ લેન્ધી ઓપ્શન્સ છે. માની લો કે સી કે બી ઓપ્શન આવતો હોય તો તકલીફ પડે. ઓકે, નાઉ બાય ટેકિંગ ક્રોસ પ્રોડક્ટ વી વિલ ગેટ એ ઇન્ટુ, બધા સ્ટેપ કરું છું એટલે સમ થોડો લાંબો થશે, બટ ડોન્ટ વરી, તમારે સ્ટેપ કટ કરી નાખવાના. એ ઇન્ટુ એક્સ માઇનસ એ પ્લસ બી ઇન્ટુ એક્સ માઇનસ બી અપોન એ બી. ઓકે, બાય LCM ઇઝ ઇક્વલ્સ ટુ બી અપોન એક્સ માઇનસ બી પ્લસ એ ઇન્ટુ એક્સ માઇનસ એ ડિવાઈડેડ બાય એક્સ માઇનસ એ ઇન્ટુ એક્સ માઇનસ બી. ઓકે, નાવ મલ્ટિપ્લિકેશન. એ એક્સ માઇનસ એ સ્ક્વેર પ્લસ બી ઇન્ટુ એક્સ માઇનસ બી બીકમ્સ બી એક્સ માઇનસ બી સ્ક્વેર ડિવાઈડેડ બાય એ બી. એન્ડ હિયર બી એક્સ માઇનસ બી સ્ક્વેર પ્લસ એ એક્સ માઇનસ એ સ્ક્વેર ડિવાઈડેડ બાય. ચાલો, તો આને પણ મલ્ટીપ્લાય કરી દઈએ તો શું થશે? એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ઇન્ટુ બી બી એક્સ માઇનસ એ એક્સ પ્લસ એ બી. ઓકે, ચાલો, હવે હું આને અરેન્જ કરું છું પ્રોપરલી. બાકી આનું સોલ્યુશન મેળવવું કંઈ ઇઝી નથી, કારણ કે એ સ્ક્વેર ને બી સ્ક્વેર વેરિયેબલ બધું વેરિયેબલ ફોર્મમાં જ આપેલું છે. બરાબર? તો એક્સ એક્સ સાથે અરેન્જ કરીએ એટલે એ એક્સ પ્લસ બી એક્સ માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ઓકે, અપોન એ બી. આમ તો અહીંયા તમને ખ્યાલ આવી જશે, પણ વાંધો નહીં. ચાલો ને, અહીંયા શું થશે? તો કે એ એક્સ
plus bx minus a square minus b square upon, sorry, 9 જેવું લાગે છે, a x x square minus a x or arrange કરું છું minus b x plus a b. okay, now see આ બંને કેન્સલ થઈ જશે, a x b x, a x b x minus a square minus b square, બધું કેન્સલ આઉટ, બરાબર, કારણ કે આને હું નીચે મૂવ કરું તો શું થઈ જાય, અને આનું હું રેસીપ્રોકલ કરી દઉં તો શું થશે, આ રાઈટ સાઈડ લખ્યો તો એક્સ સ્ક્વેર માઇનસ એ એક્સ માઇનસ બી એક્સ પ્લસ એ બી ઇક્વલ ટુ વોટ, એ બી લેફ્ટ, અગેન એ બી કેન્સલ આઉટ, સો વી હેવ એક્સ સ્ક્વેર માઇનસ એ એક્સ માઇનસ બી એક્સ ઇક્વલ ટુ ઝીરો લેફ્ટ. ઓકે, ધીસ ઇઝ અવર સ્ટાર ઇક્વેશન. ચલો આને સોલ્વ કરીને આપણે સમ નાનો કરી નાખ્યો, હવે આનું સોલ્યુશન પોસિબલ નથી તો શું કરવાનું, પુટિંગ ઓપ્શન્સ. ઓકે, આપણને ખ્યાલ છે ઝીરો તો બધા સેટિસ્ફાય કરે જ છે, ઓપ્શન એ લઈએ છીએ, ઝીરો તો સેટિસ્ફાય કરે જ છે ત્રણેય ઇક્વેશનને, એટલે તો આપણે સોલ્વ કર્યો એટલે ઝીરો નથી પુટ કરવું. હવે એ પ્લસ બી એ માઇનસ બી ચેક કરી લઈએ, ઓપ્શન એ, ઓપ્શન એ ઝીરો એ પ્લસ બી એન્ડ એ માઇનસ બી. ઓકે, ચલો પુટ કરીએ તો એક્સ સ્ક્વેર એટલે, ચલો ઝીરો નો તો કોઈ પ્રશ્ન જ નથી, આપણે અહીંયા એ પ્લસ બી, એ પ્લસ બી હોલ સ્ક્વેર માઇનસ, એક કામ કરીએ કે હજી હજી આપણું ઇક્વેશન છે ને એને આ રીતે લખી નાખીએ, ઇઝી પડશે, એક્સ સ્ક્વેર માઇનસ એક્સ કોમન ઇન્ટુ એ પ્લસ બી, ઓકે, ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. ધીસ ઇઝ અવર સ્ટાર ઇક્વેશન. ઉપરનું ચાલે, નીચેનું કાંઈ વાંધો નથી, બરાબર છે. ચાલો હવે આપણે ઓપ્શન એ ટ્રાય કરીએ, ના વી આર ટ્રાઈંગ ઓપ્શન એ. ઓપ્શન એ ઝીરો પછી શું હતું, એ પ્લસ બી એ માઇનસ બી, એ પ્લસ બી એન્ડ એ માઇનસ બી, એ પ્લસ બી એ માઇનસ બી. ઓકે, એ પ્લસ બી એ માઇનસ બી, ઝીરો ઇઝ ઓલરેડી સેટિસ્ફાઈડ અવર સ્ટાર ઇક્વેશન. ઓકે, નાવ પુટિંગ x is equals to a plus b. So what happened? A plus b whole square minus x equal to a plus b into a plus b. Thay jo ne easy. A plus b equal to what? A plus b whole square a plus b square minus a plus b square equal to 0. Chalo, the second option pan apro satisfy tha hai. Now try a minus b. Okay, now we are putting a minus b. X square a minus b whole square minus x equal to a minus b ઇન્ટુ એ પ્લસ બી. ચલો અહીંયા પ્રોબ્લેમ થયો, ચલો તો ઓપ્શન એ તો પોસિબલ જ નથી, સો ઓપ્શન એ ઇઝ નોટ પોસિબલ. ઓકે, ચલો હવે આપણે ઓપ્શન પુટ કરવાની જરૂર નથી, તમે જોઈ શકો કે ભાઈ આપણે ઓપ્શન એ પુટ કર્યો, બરાબર છે, તો કે ભાઈ ઝીરો સેટિસ્ફાઈડ અવર ઇક્વેશન, એ પ્લસ બી સેટિસ્ફાય અવર ઇક્વેશન, બટ એ માઇનસ બી ડઝ નોટ સેટિસ્ફાય અવર ઇક્વેશન. ઓકે, સો ઓબ્વિયસલી ઝીરો એન્ડ એ માઇનસ બી, ઝીરો સેટિસ્ફાય, એ માઇનસ બી ડઝ નોટ સેટિસ્ફાય, મીન્સ સી ઓપ્શન ઇઝ ઓલ્સો નોટ પોસિબલ. ઓકે, સો વી હેવ ટુ ઓપ્શન્સ લેફ્ટ ઓનલી, બી ઝીરો સેટિસ્ફાઈડ, એ પ્લસ બી સેટિસ્ફાઈડ, અને આ ડી ઓપ્શન જે છે એ તો ઇન્કલુડિંગ બી છે, બીમાં આવી જ જાય છે, એટલે આપણો આન્સર શું હોય, બી. તમને બુકમાં ખોટો આન્સર આપેલો હશે ડી, એકચ્યુઅલી કરેક્ટ આન્સર ઇઝ બી, કારણ કે ડી આન્સર સાચો હોય તો ઝીરો અને એ પ્લસ બી થી ઇક્વેશન સેટિસ્ફાય થાય નહીં, સો ઓપ્શન બી ઇઝ કરેક્ટ ઓપ્શન. ક્વેશ્ચન નંબર 24, ઇફ એક્સ માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન સી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અપોન એક્સ માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇક્વલ ટુ 2, ધ વેલ્યુ ઓફ. ઓકે, નાવ સી અવર ક્વેશ્ચન, વોટ ઇઝ અવર ક્વેશ્ચન, એક્સ માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન સી સ્ક્વેર. ઓકે, એન્ડ સી પ્લસ સી સ્ક્વેર, વેઇટ, સી સ્ક્વેર, સી સ્ક્વેર ઇઝ ગીવન, સી સ્ક્વેર અપોન એક્સ માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ઓકે, ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ 2. Now observe first two terms, x minus a square minus b square
अपॉन सी स्क्वायर है, यहाँ सुन सी स्क्वायर एक्स माइनस ए स्क्वायर माइनस बी स्क्वायर। ओके चलो तो एना आप कहीं सपोज कर लीए, आप जनरली एक्स के ए बी सपोज करता तो ए बी आम से एक्स है, एट नव कहीं लीए। लेट अस एज्यूम दैट एक्स माइनस ए स्क्वायर माइनस बी स्क्वायर अपॉन सी स्क्वायर इज इक्वल्स टू टी आप लै लीए, तो आ शू थी जाए, रेसिप्रोकल थी जाए, सी स्क्वायर अपॉन एक्स माइनस ए स्क्वायर माइनस बी स्क्वायर बिकम्स वॉट वन अपॉन टी। ओके सो नाउ और क्वेश्चन इज टी प्लस वन अपॉन टी इज इक्वल्स टू टू, टेकिंग एलसीएम टी स्क्वायर प्लस वन इक्वल टू टू टी। ओके मूविंग टू टी टू अदर एंड साइड, टी स्क्वायर माइनस टू टी प्लस वन इक्वल्स टू जीरो। नाउ इट इज परफेक्ट स्क्वायर ऑफ टी माइनस वन होल स्क्वायर। ओके टी माइनस वन होल स्क्वायर आप करो तो ऊपर नो रिजल्ट आ जाए, देर फोर टी माइनस वन इज इक्वल्स टू वॉट जीरो, देर फोर टी इज इक्वल्स टू वॉट वन। चलो तो आप टी इक्वल टू शू सपोज करू तो एक्स माइनस ए स्क्वायर माइनस बी स्क्वायर अपॉन सी स्क्वायर, देर फोर एक्स माइनस ए स्क्वायर माइनस बी स्क्वायर अपॉन सी स्क्वायर इज इक्वल्स टू वन। ओके एक्चुअली वी आर पुटिंग हियर वैल्यू ऑफ टी, देर फोर एक्स माइनस ए स्क्वायर माइनस बी स्क्वायर इज इक्वल्स टू वॉट सी स्क्वायर इंटू वन। ओके मूविंग ए स्क्वायर एंड बी स्क्वायर टू अदर एंड साइड, देर फोर एक्स इज इक्वल्स टू वॉट ए स्क्वायर प्लस बी स्क्वायर प्लस सी स्क्वायर। ओके सो आवर आंसर इज एक्स इक्वल टू ए स्क्वायर प्लस बी स्क्वायर प्लस सी स्क्वायर। चलो आवश्यक जो लीए, यस ऑप्शन ए इज करेक्ट ऑप्शन। क्वेश्चन नंबर 25, सॉल्विंग इक्वेशन x माइनस वन अपॉन एक्स होल स्क्वायर माइनस सिक्स इंटू एक्स प्लस वन अपॉन एक्स होल स्क्वायर प्लस सॉरी वन अपॉन एक्स प्लस 12 इक्वल्स टू जीरो, वी गेट रूट एज फॉलोज। चलो बहुत सीम्पल है कारण के ऑप्शन बहुत ईजी आप अपने जीरो वन माइनस वन। ओके चलो तो ऑप्शन थी आप चालिए, आम तो एमनाम तब सॉल्व करो तो ख्याल आ जाए, आप सॉल्व कर जी लीए। चलो ऑप्शन ए आप एक्स इज इक्वल्स टू शू पुट करशु जीरो तो शू थी जाए, तो भाई आ बधु जीरो थी जाए, फर्स्ट जीरो इज नॉट पॉसिबल, वन अपॉन जीरो वन अपॉन जीरो एनी नंबर अपॉन जीरो इक्वल टू इन्फिनिटी, ऑप्शन ए ऑब्विस्ली नॉट पॉसिबल। चलो जावा दो ऑप्शन ए क्यों, नाउ वी आर ट्राइंग ऑप्शन बी, ऑप्शन बी एक्स इज इक्वल्स टू वन। ओके सो वन माइनस वन अपॉन वन इक्वल टू ऑल्सो वन होल स्क्वायर माइनस सिक्स इंटू वन प्लस वन अपॉन वन इक्वल टू वन प्लस 12 इक्वल्स टू जीरो आंसर आप जुए, तो जीरो स्क्वायर जीरो माइनस सिक्स वन प्लस वन टू 12 प्लस 12। ओके 12 माइनस 12 इज इक्वल्स टू वॉट जीरो, एंड वॉट इज अवर राइट हेन्ड साइड जीरो, तो आप आंसर क्या आए तो क्या एक्स इक्वल टू वन पुट करिए तो आंसर आए आप जीरो, सो ऑप्शन बी इज करेक्ट ऑप्शन।